नमस्कार विद्यार्थी मित्रों, आपणे विषयांग नंबर 14 विवाह संस्कार ते विषयांग आपणे जोता था। आपणो आ विषयांग जे छे ते भारतीय संस्कृति साथे जोड़ायेलो छे। आपणा आ विषयांग में आजे कल्पशास्त्र में जे चार विभाग एक कल्पशास्त्र ने वेचवामां आवे छे, ए चार विभागों में एक विभाग एटले के गृह्य सूत्र। ये गृह्य सूत्र में आ विवाह संस्कारों की आ विधिओ विषे बात करवामां आवी छे। एमां आपणे जोयुं तुं विद्यार्थी मित्रों के विवाह संस्कार की मुख्य बे विधिओ, एक तो ए प्रदक्षिणा जेने आपणे फेरा कहीए छीए, अने एक विधि एटले के सप्तपदी नामनी विधि। एमां प्रदक्षिणा जे विधि जे छे एना विषे आजे यजमान अने पुरोहित जे छे ते एक बीजानो संवाद जे छे एना द्वारा आपने ख्याल आवे छे के आजे लग्ननो ए समयनी ज्यारे वात करवामां आवे तो खरेखर विवाह संस्कार ने ए पवित्र मानवामां आवे छे। परंतु आजनी परिस्थिति जोता आजे विवाह ज्यारे चालता होय तो ए समये आजे कोईनुं पण त्यां ध्यान होतुं नथी। वातो चित्तोमां अने मोबाइलमां आजे ध्यान होय छे, परंतु खरेखर आ विवाह संस्कार ए आपणी धार्मिक परंपराओमांनी एक श्रेष्ठ विधि, एक श्रेष्ठ संस्कार जे छे ते कही शकाय छे। एमां प्रदक्षिणा जे छे ते आजे कोईपण वस्तु जे छे एनी चारे तरफ, एटले के अहीं विवाह संस्कारमां यज्ञ जे छे एनो जे अग्नि जे छे एनी चारे तरफ आजे ए प्रदक्षिणा फरवानी वात करवामां आवी छे। त्યાર પછી એ સપ્તપદી જે છે તો એ સપ્તપદીની પણ અહીં વાત કરવામાં આવી છે। અહીં વિવાહ સંસ્કારમાં આજે એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ચાર પુરુષાર્થો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચારે પુરુષાર્થોમાં આજે જે પ્રદક્ષિણામાં ત્રણ ફેરા જે કન્યાના હોય છે, ત્યારે એ ચારે પુરુષાર્થોમાં ધર્મ, અર્થ, કામ એ ત્રણ પુરુષાર્થ જે છે તે કન્યા તરફી હોય છે, અને જે છેલ્લો જે મોક્ષ નામનો પુરુષાર્થ જે છે તે ચોથા ફેરામાં એટલે કે વરની એ પુરુષાર્થો સાથે એ સંકળાયેલો છે એવું પણ કહેવામાં આવે છે। બીજું કે અહીં જે ત્રણ ફેરા અને જે એક ફેરો એવી વાત કરવામાં આવી છે તો એ ગૃહસ્થ આશ્રમ જે છે એના ઘણા બધા કાર્યો જે છે એમાં પત્ની નું એ માર્ગદર્શન હોય છે, અને એ પતિએ તેનું અનુકરણ જે છે તે કરવાનું હોય છે, અને જીવનના પછીના જે અડધો ભાગ એટલે કે પછીનું જીવન એટલે કે બાકીના જે કાર્યો જે છે એમાં આજે પુરુષનું માર્ગદર્શન હોય છે અને પત્નીએ તેનું અનુકરણ જે છે તે કરવાની વાત કરવામાં આવી છે। ત્યાર પછી અહીં એક ગૃહસ્થાશ્રમ જે શબ્દ આવ્યો તો ખરેખર ગૃહસ્થાશ્રમ જે છે તે વૈદિક સંસ્કૃતિના જે માનવજીવનના ચાર જે આશ્રમો જે છે એમાંનો એક આશ્રમ છે। એ ચાર આશ્રમો એટલે કે કયા કયા, તો કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સંન્યાસ્થાશ્રમ। આ ચાર પુરુષાર્થોમાંનો જે ગૃહસ્થ આશ્રમ જે છે તેને શ્રેષ્ઠ કીધો છે। શું કામ? તો કે આ આશ્રમના આધારે જ આજે અન્ય જે આશ્રમો જે છે એનું એ પોષણ, એનું પાલન, એનું ભરણ પોષણ, એનું જે છે ધ્યાન આજે તે રાખી શકવાનું હોય છે, અને એનો જે લાભ, એની ધન્યતાનો ભાવ જે છે તે વ્યક્ત કરવાનો હોય છે। એટલા માટે આપણી સંસ્કૃતિમાં ધન્ય ગૃહસ્થ આશ્રમ આશ્રમ એમ કહેવામાં આવ્યું છે। અર્થાત આ ગૃહસ્થ આશ્રમ જે છે તે ખરેખર ધન્ય છે। તો એ ગૃહસ્થ આશ્રમ જે છે એની વાત કરવામાં આવી છે। ત્યાર પછી એ પ્રદક્ષિણા પછી આજે યજમાન જે છે તે એ જે સપ્તપદી જે છે એની પણ વાત ટૂંકમાં કરે છે। તો અહીં જે સપ્તપદી વિશે પુરોહિત જે છે તે આપણે જણાવે છે કે સપ્તપદી એટલે શું, તો કે જે સાત પગલાઓ જે છે તો એનો સમૂહ એટલે કે સપ્તપદી એમ। અહીં વૈદિક વિવાહ વિધિનો સપ્તપદી એક આત્મા પણ છે એવું પણ કહેવામાં આવ્યું છે એમ।
तो आ सप्तपदी ने विधि में शू हो जयरे यजमान एम प्रश्न पूछे तो त्यारे पुरोहित किए छे कि आ सप्तपदी ने विधि में आज जगतव्यापक जे ईश्वर जे छे भगवान जे छे ते अने देवताओं प्रतिनिधि रूप अग्निदेव तेमज जे समाज जे छे एनी समक्ष एनी हाजरी में आज वर अने वधु जे छे ते एक दिशा में समान गति साथे आज सात पगलाओ जे चाले ते विधि ने आज ए सप्तपदी કહેવામાં આવે છે. યજમાન જે છે તે પ્રશ્ન પૂછે છે કે ખરેખર અસ્ય કિમ તાત્પર્યમ, આનું શું તાત્પર્ય અથવા તો આનું હેતુ શું એમ. અસ્ય કિમ તાત્પર્યમ એટલે કે અસ્ય એટલે કે આ, કિમ એટલે કે શું, તાત્પર્યમ એટલે કે તાત્પર્ય એનું, એની હેતુ એનું, કે આનું તાત્પર્ય શું એમ, કે ખરેખર જે જગતવ્યાપક ઈશ્વરની દેવતાઓના પ્રતિનિધિરૂપ અગ્નિદેવની સમાજ સમક્ષ અને જે આ સાત પગલાઓ એક જ દિશામાં ચાલવાની જે વાત જે છે એનું તાત્પર્ય શું. ત્યારે પુરોહિત કહે છે કે વિવાહેન વિધિના વધો વરસ્ય ચ આત્મનો ઐક્યમ સાધ્યતે. શું કીધું છે? વિવાહેન વિધિના એટલે કે વિવાહ વિધિ જે છે એમાં જે આજે વધો એટલે કે વધુ વરસ્ય છે અને વર આત્મનો જે છે તે શબ્દ એટલે કે જે પોતાનું જે છે તે એક્યમ સાધ્ય તે એટલે કે પોતાનું અથવા તો પોતાને એક્ય સાધે છે. એટલે કે અહીં કહેવામાં આવ્યું છે કે વિવાહવિધિમાં વધુ અને વર પોતાનું એક્ય સાધે છે. એટલે કે આ વિવાહવિધિ જે છે એમાં જે વધુ અને વર જે છે તે આજે પોતાનું ઐક્ય સાધે છે એટલે કે એકતાને સાધે છે. અર્થાત આજે શરીરેણ ભિન્નો અપી વધુવરો આત્મના એકત્વમ ભજત. શું કીધું છે? અર્થાત શરીરેણ ભિન્નો એટલે કે વધુ અને વર જે છે તે આજે શરીરથી ભિન્નો એટલે કે જુદા છે. અપી એટલે કે પણ વધુ વરો આત્મના એકત્વમ ભજત. વધુ અને વર જે છે તે આત્મના એટલે કે પોતાને એકત્વમ એટલે કે એકત્વને ભજત એટલે કે પામે છે એવા અર્થમાં છે. એટલે અહીં કીધું છે કે વધુ અને વર જે છે તે આજે શરીરથી આજે જુદા જુદા છે પરંતુ આ વિધિ સાથે આજે જોડાતા તે પોતાને એકત્વ એટલે કે બંને જે છે આજે એકતાને પામે છે એવું કહેવા માગ્યું છે. આત્મના એકત્વાત ઉભયો ગમનસ્ય દિશા ગતિશ્ચ સર્વત્ર સમાનતામ ભજત. શું કીધું છે? આત્મના એકત્વાન એટલે કે આત્માની જે એકતા જે છે એટલે કે આપણે સોરી આત્માની એટલે કે ઓલકેન પોતાની એકતાથી આજે ઉભયો એટલે કે બંને આજે ઉભયું એટલે શું કર્યું છે તો કે બંને એટલે કે વધુ અને વર જે છે તે ગમનસ્ય દિશા એટલે કે જવાની જે ગમનની દિશા એટલે કે જવાની જે દિશા જે છે એ ગતિશ્ચ એટલે કે ગતિ અને એટલે કે અને ગતિ સર્વત્ર સમાનતા ભજત. સર્વત્ર એટલે કે બધે જ સમાનતા ભજત એટલે કે પામે છે. એટલે કે આખું એમ કીધું છે કે આત્મનો એકત્વાન એટલે કે પોતાની એકતાથી પોતાની જે એકતાથી બંનેના ગમનની દિશા અને ગતિથી બધે જ સમાનતા પામે છે. એટલે કે પોતાની એકતાથી બંનેની ગમનની દિશા અને ગતિથી સર્વત્ર એટલે કે બધે જ સમાનતા પામે છે. એટલે કે આજે પોતાની જે એકતા એટલે કે વધુ અને વરની બંનેની એકતા જે છે એનાથી આજે બધી જ દિશાઓમાં બધે જ એ સમાનતા પામે છે. દિશાયા સમાનતા અર્થાત વિચારસ્ય એકતા. આજે જો એક દિશા હોય તો આજે શું થાય તો કે દિશાયા એટલે કે દિશાની સમાનતા એટલે કે સમાનતા એટલે કે દિશાની સમાનતા અર્થાત વિચારસ્ય એકતા એટલે કે વિચારસ્ય એટલે કે વિચારની
एकता एटले के दिशानी समानता अर्थात विचारनी एकता एम। आज जो दिशा समान होय बन्ने नी तो आज बन्नेना विचारों पण आज एक टूंकमां थयेला होय। गते समानता अर्थात उद्योगे समानम सहभागित्वम। गते एटले के गति जे छे ते गतिनी समानता अर्थात उद्योगे एटले के कार्य जे छे काम जे छे ते कार्यमां समानम एटले के समान सहभागित्वम एटले के सहभागीपण एटले के आखू एम कीधुं छे के गतिनी समानता अर्थात कार्यमां समान सहभागीपण એટલે કે જે ગતિ જે છે એની જો સમાનતા હોય તો આજે દરેક કાર્યો જે છે એમાં એ સહભાગીપણું જોવા મળે છે। વધુવરો યદા સમાનેવ વિચારયત સમાનમ ચ ઉદ્યોગમ કુરુત તદા તૌ ગૃહસ્થાશ્રમ્ય મસ્ય લક્ષ્યમ અવશ્યમેવ પ્રાપ્નુત। શું કીધું છે કે વધુ વરો એટલે કે વધુ અને વર યદા એટલે કે જ્યારે સમાન એવો એટલે કે સમાન જ વિચારયત એટલે કે વિચાર કરે છે વધુ અને વર જ્યારે સમાન જ વિચાર કરે છે સમાન જ સમાનમ ચ એટલે કે અને સમાન જ ઉદ્યોગમ એટલે કે કાર્ય કુરુત એટલે કે કરે છે અને સમાન કાર્ય કરે છે તદા ત્યારે તો એટલે કે તે ત્યારે તે ગૃહસ્થ આશ્રમસ્ય એટલે કે ગૃહસ્થ આશ્રમનું લક્ષ્યમ અવશ્યમ પ્રાપ્નુત એટલે કે ગૃહસ્થ આશ્રમનું લક્ષ્ય અવશ્ય અથવા તો જરૂર પ્રાપ્નુત એટલે કે પ્રાપ્ત કરે છે એટલે કે ગૃહસ્થ આશ્રમનું લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત કરે છે। ફરી એકવાર વધુ અને વર જ્યારે સમાન જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે તે ગૃહસ્થ આશ્રમનું લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત કરે છે। ફરી એકવાર અહીં આપણે ભાષાંતર જોઈએ। પુરોહિત કહે છે વિવાહ વિધિમાં વધુ અને વર નો આત્મા વધુ અને વર પોતાને એક્ય સાધે છે અર્થાત શરીરની ભિન્નતા અથવા તો શરીરથી જુદા પણ વધુ અને વર પોતાને એકત્વ પામે છે। પોતાની એકતાથી બીજા ઉભયો એટલે કે બંનેના પોતાની એકતાથી બંનેના ગમનની દિશા અને ગતિથી બધાને સમાનતા પામે છે એટલે કે જે પોતાની જે ગમનની દિશા અને ગતિ જે છે એથી બધે જ સમાનતા પામે છે। દિશાની સમાનતા અર્થાત વિચારની એકતા, ગતિની સમાનતા અર્થાત કાર્યમાં સમાન સહભાગીપણું। વધુ અને વર જ્યારે સમાન જ વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે ત્યારે તે ગૃહસ્થ આશ્રમનું લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત કરે છે। એટલે કે અહીં કહેવામાં આવ્યું છે કે જે આજે વધુ અને વર જે છે એ સમાન જ આજે વિચાર કરે છે, સમાન જ એક જ દિશામાં આજે ચાલે છે ત્યારે તે ખરેખર ગૃહસ્થ આશ્રમનું જે લક્ષ્ય જે છે તે આજે પ્રાપ્ત કરે છે। યજમાન કહે છે લક્ષ્યની જ્યારે વાત આવી ત્યારે યજમાન પ્રશ્ન પૂછે છે કે ગૃહસ્થ આશ્રમસ્ય કેમ લક્ષ્યમ, ગૃહસ્થ આશ્રમનું કેમ એટલે કે શું લક્ષ્યમ એટલે કે લક્ષ્ય છે એટલે કે ગૃહસ્થ આશ્રમનું શું લક્ષ્ય છે? તો ત્યારે પુરોહિત કહે છે સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકેકમ લક્ષ્યમ સૂચયંતી। શું કીધું છે? સપ્તપદામ એટલે કે સપ્તપદી યાની એટલે કે જો જે આ સપ્તપદી જે છે તે જે એટલે કે સપ્તપદીમાં જે સપ્તપદાની એટલે કે સાત પગલાઓ સંતિ એટલે કે છે સપ્તપદીમાં જે સાત પગલાઓ છે
તાની એટલે કે તેમાં એકેકમ એટલે કે એક એક લક્ષ્યમ એટલે કે લક્ષ્ય સૂચયંતિ એટલે કે સૂચવે છે એટલે કીધું છે અહીં કે સપ્તપદીમાં જે સાત પગલાઓ છે તે એક એક લક્ષ્યનું સૂચન કરે છે અથવા તો એક એક લક્ષ્ય સૂચવે છે। इमं विधि कुर्वन् वर वधुश्च यस्य मंत्रस्य उच्चारण कुरुत। इमं एटले के आ विधि एटले के विधि में कुर्वन् एटले के करता आ विधि करता वर अने वधु यस्य एटले के जे मंत्रस्य उच्चारण जे मंत्रनु उच्चारण कुरुत एटले के करे छे। तत्र एटले के तेमा इमानी इमानी सप्त एटले के आ सात લક્ષ્યાની લક્ષ્યોને સૂચિતાની સંતિ એટલે કે સૂચિત કરવામાં આવે છે એટલે કે આ વિધિ આ આ વિધિ કરતાં વધુ આ વિધિ કરતાં ઇમમ વિધિ કુર્વન એટલે કે આ વિધિ કરતાં વર અને વધુ જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં આ સાત લક્ષ્યોને સૂચિત કરવામાં આવે છે। કયા સાત લક્ષ્યો છે તે જોઈએ। એમાં પહેલું છે અન્નાદોષ્વેર ઐશ્વર્યાય એટલે કે અન્ન ઐશ્વર્યાય એટલે કે અન્ન અને ઐશ્વર્ય માટે। આજે જે સાત જે સપ્તપદી જે છે એમાં જે સાત વાતો જે રહેલી છે એમાંની પહેલી વાત જે છે કે અન્ન અને ઐશ્વર્ય માટે। એમ આજે અન્ન જે છે અને ઐશ્વર્ય માટે। પછી બલાય એટલે કે બળ બળ માટે। ધનાદિનામ ઉન્નતયે એટલે કે ધન વગેરેના ધન આદિનામ એટલે કે ધન વગેરેના ઉન્નતયે એટલે કે ઉન્નતિ માટે એટલે કે ધન વગેરેની ઉન્નતિ માટે। સુખાય એટલે કે સુખ માટે। સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે એટલે કે સહાય કરવાના હેતુથી। સહાયકાનામ એટલે કે સહાય કરવાના હેતુથી એટલે કે સહાય કરવા માટે। પશુનામ પ્રાપ્યતે એટલે કે પશુઓની પ્રાપ્તિ માટે એમ પશુઓની પ્રાપ્તિ માટે એમ। ઋતુભ્ય અર્થાય ઋતુનામ સુખાના સુખાનુભવાય એટલે કે ઋતુભ્ય એટલે કે ઋતુઓ માટે અર્થાત એટલે કે અર્થાત ઋતુના ઋતુનામ એટલે કે ઋતુઓમાં સુખાનુભવાય એટલે કે સુખના અનુભવ માટે ઋતુમાં સુખના અનુભવ માટે એમ। આજે ઋતુ જે છે એમાં પણ સુખના અનુભવ માટે એમ। સર્વ પ્રાણીના મિત્રતા જે સાતમી જે પ્રતિજ્ઞા જે છે એમાં એમ કહે છે સર્વ પ્રાણીના એટલે કે બધા જ પ્રાણીઓના મિત્રતા એટલે કે મિત્રતા માટે એમ મિત્રતા માટે। ભવેદ ઇતિ ચ સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની એટલે કે જે અહીં સાત જે સપ્તપદી જે છે તો એ સપ્તપદીમાં જે સાત જે પગલાઓ સાથે ચાલવાની જે વાત કરવામાં આવી છે તો એ સાત પગલાઓમાં કઈ કઈ વાત કીધી છે તો કે પહેલી વાત કીધી છે આજે અન્ન અને ઐશ્વર્ય માટે। પછી તો કે બલાય એટલે કે બળ અથવા તો શક્તિ માટે। ધનાદિનામ ઉન્નતિ એટલે કે ધન વગેરેની ઉન્નતિ માટે। પછી સુખાય એટલે કે સુખ માટે। સહાયકાનામ પશુનામ પ્રાપ્યતે એટલે કે સહાય કરવાના હેતુથી સહાય કરવા માટે પશુઓની પ્રાપ્તિ માટે। ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખાનુભવાય એટલે કે ઋતુઓ માટે અર્થાત ઋતુમાં સુખના અનુભવ માટે। સર્વ પ્રાણીના મિત્રતા એટલે કે બધા જ પ્રાણીઓ જે છે એની મિત્રતા માટે। ભવેત ઇતિ ચ સપ્તલક્ષ્યાની નિર્ધારિતાની સંતિ। ઇતિ એટલે કે આમ અને આમ સાત લક્ષ્યાની સપ્તલક્ષ્યાની એટલે કે સાત લક્ષ્યાની એટલે કે સાત લક્ષ્યોની નિર્ધારિતાની સંતિ એટલે કે નિર્ધારિત સંતિ એટલે કે છે અથવા તો થયેલા છે નિર્ધારિત થયેલા છે એટલે કે આમ સાત લક્ષ્યો નિર્ધારિત થયેલા છે
आम सात लक्ष्य एटले के जे ध्येय जे छे ते निर्धारित थयेला छे। यजमान बोले छे, सम्यक प्रबोधितः अहम भवता भवते नमो नमः। यजमान किए छे सम्यक, सम्यक एटले के सारू, प्रबोधितः एटले के उपदेश, अहम भवता, अहम एटले के हूँ अथवा तो मने, तो कि भवता जे छे एटले के पुरोहित जे छे एमनी पासे थी किए छे, एटले के भाषांतर अहीं एम कीधुं छे के मैं भवता एटले के आपनी पासे थी सम्यक प्रबोधित एटले के सारो उपदेश प्राप्त कर्यो छे। शुं कीधुं छे के मैं आपनी पासे थी सारो उपदेश प्राप्त कर्यो छे। भवते नमो नमः एटले के आपने नमो नमः एटले के नमस्कारो, आपने नमस्कार हो एम के मैं तमारी पासे थी सारो उपदेश जे छे ते प्राप्त कर्यो छे एटला माटे तमने नमस्कार। पुरोहित किए छे स्वस्ति भवते, स्वस्ति एटले के कल्याण, कल्याण भवते एटले के थाओ, कल्याण थाओ। सत्याः संतु यजमानस्य कामा, सत्याः संतु एटले के सत्याः एटले के अहीं जे इच्छाओ जे छे, जे सत्याः एटले के सत्य नहीं परंतु सत्याः नो अर्थ अहीं कर्यो छे के जे सफलता इच्छाओ जे छे यजमाननी जे ते आजे जे कामनाओ जे छे ते, तो अहीं आखू जे छे के सत्याः संतु एटले के सफल, ओके सफल छे अथवा तो सफल थाओ। यजमानस्य कामा, यजमानस्य एटले के यजमाननी कामा, कामा एटले के आजे जे इच्छाओ जे कामनाओ जे छे ते एटले के यजमाननी इच्छाओ सफल थाओ। अहीं भाषांतर एवं कीधुं छे के यजमाननी जे इच्छाओ जे छे ते आजे पूरी थाओ एम, एटले के पुरोहित किए छे कल्याण थाओ, यजमाननी इच्छाओ सफल थाओ अथवा तो पूरी थाओ। तो आ रीते आजे जे पुरोहित अने जे यजमान द्वारा संवाद द्वारा आजे विवाह संस्कारनी आजे थोड़ीक आपणे वातो जोई अने ते वातो जे छे ते आपणा जीवनमां पण संक्रांत करीए अने आपणे पण ए प्रमाणेनुं आपणुं जीवन जे छे ते जीवीए એવા હેતુથી આપણા વિષયાંગ જે છે તેમાં આ વિષયાંગ જે છે તે મૂકેલો છે। તો આ વિષયાંગમાં જે ચાલેલા જે છે તો એ ચાલેલાનું ભાષાંતર તમારે એ પાકી નોટમાં લખવાનું અને પાકું કરવાનું। અસ્તુ।